सूरत बॉम्बे मार्केट पासे वराछामां चणिया चोळीना कारखानामां काम करता कर्मचारीए सेठनी गेरहाजरीनो फायदो लईने आंगळियामांथी आवेला रूपिया मित्रने आपीने लूटनुं तरकट ऊभुं कर्युं हतुं। શામી દિવાળીએ લૂંટની ફરિયાદો કરીને પોલીસને ગેરમાર્ગે દોડાવવાનો આરોપીઓએ નવો ચીલો ઉતાર્યો છે। એક મહિનામાં રૂપિયા ચૂકવવામાં અને જલસા કરવા ત્રણ લૂંટની ઉલટ તપાસમાં ફરિયાદોને ખોટી નીકળી છે। છેલ્લા મહિનામાં જાંગીરપુરામાં મિસ્ત્રીએ 2.50 લાખની લૂંટ, વરાછામાં હીરા વેપારીએ રૂપિયા 17 લાખની લૂંટની ખોટી ફરિયાદો નોંધાવી અને પોલીસમાં દોડતી કરી હતી। ત્યાં હવે વરાછામાં ચણિયાચોળીના કારખાનામાં કામ કરતા કર્મચારીએ સેટની ગેરહાજરીમાં ફાયદો લઈને આંગળિયામાંથી આવેલા રૂપિયા મિત્રને આપીને લૂંટનું તડકટ ઊભું કર્યું હતું। પોલીસની પૂછપરછમાં આ કર્મચારીની પોલ ખુલી ગઈ હતી અને દીવું થઈ ગયું હોવાથી પ્લાન બનાવ્યાનું કબૂલ્યું હતું। યુવકે આંગળિયા પેઢીમાં આવેલા રૂપિયા 4 લાખ પોતાના મિત્રને આપી દઈને વતન મોકલવાનું કહ્યું હતું અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો। જોકે બાદમાં અસલ ચહેરો સામે આવી જતા પોલીસે યુવકની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। સરથાણાની હંસ સોસાયટીમાં રહેતા થાનારામ ડાયારામ લુક્કડને વરાછા પોલીસ મથકે આવીને જણાવ્યું હતું કે તે પોતે મૈદરપુરાની આંગળિયા પેઢીથી 4 લાખ રોકડા લાવીને જૂની બોમ્બે માર્કેટ પાસે પહોંચ્યો હતો ત્યારે બે જણાએ ચપ્પુ વડે રૂપિયા 4 લાખ તેમજ મોબાઈલની લૂંટ કરી પૂણા તરફ ભાગી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદના આધારે 30થી વધુ કેમેરા ચેક કર્યા અને લોકોની પૂછપરછ કરી પરંતુ લૂંટ કરનારા વ્યક્તિ વિશે ભાળ મળી ન હતી। થારા નામની જ ઉલટ તપાસમાં પોલીસે શરૂ કરતા વતનમાં દેવું થઈ ગયું હોવાથી રૂપિયા 4 લાખની લૂંટ થયાની ખોટી સ્ટોરી ઊભી કરી હતી। પોલીસે ડાયારામની સામે ખોટી ફરિયાદ બદલ ગુનો નોંધી ધરપકડ કરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।